સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ડઢવામાં આગ લાગ્યા બાદ ગેસની બોટલમાં બ્લાસ્ટ, ખેડૂતની દીકરીનો બચાવ, ઘર વખરી બળીને આગમાં સ્વા થઈ ગઈ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ડઢવામાં સોમવારે મોડી સાંજે ઘરમાં રસોઈ બનાવતા સમયે આગ લાગતા બારકી બહાર નીકળી ગઈ હતી અને ત્યારબાદ બ્લાસ્ટ થતાં ઘરમાં નુકસાન થવા પામ્યું હતું. ગ્રામજનો દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. જો કે આગને લઈને ઘરમાં મોટું નુકસાન થવા પામ્યું હતું અને ખેડૂતના માથે આભ તૂટી પડ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે વિજયનગરના દડવામાં રહેતા ખેડૂત બહાદુર દામોરનો પરિવાર સોમવારે મોડી સાંજે ખેતરમાં કામ કરી રહ્યો હતો, તો બીજી તરફ ખેડૂતની 13 વર્ષીય દીકરી સાંજના ઘરમાં રસોઈ બનાવતી હતી. તે દરમિયાન અચાનક આગ લાગી હતી, જેને લઈને દીકરીએ બૂમાબૂમ કરી ઘરની બહાર નીકળી ગઈ હતી. જોત જોતામાં ઘરમાં આગ પ્રસરી ગઈ હતી અને આખું ઘર આગમાં લપેટાઈ ગયું અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ગેસની બોટલના 2 ફાળકા થઈ ગયા હતા. બ્લાસ્ટના અવાજને લઈને આજુબાજુના લોકો, ગ્રામજનો ઘર નજીક આવી ગયા હતા અને પાણી વડે છંટકાવ કરી આગ બુઝાવીને કામગીરી હાથ ધરી હતી. લગભગ કલાકોમાં ગ્રામજનોએ આગ બુઝાવી હતી. બીજી તરફ બ્લાસ્ટ થતાં ઘરમાં મૂકેલી તિજોરી ઉપરાંત ચીજવસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હતી અને આગ લાગતા દીકરી બહાર નીકળતા તેનો બચાવ થયો હતો. આગ લાગ્યા બાદ ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો અને ઘરમાં મસમોટું નુકસાન થયું હતું. આમ ખેડૂત પરિવારને ઘરે આ ઘટના સર્જાતા માથે આભ તૂટી પડ્યું હતું. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા.